હવે બ્રેક બાદ આગળ વાત કરીએ તો બોડેલીના પાટના પ્રાથમિક શાળાના શિક્ષકે વિદ્યાર્થીઓને સરગવાનો છોડ ભેટ આપી પોતાના મિત્રના જન્મદિવસને યાદગાર બનાવ્યો. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાની પટના પ્રાથમિક શાળાના શિક્ષક યોગેન્દ્રભાઈ પટેલે આજે શાળામાં અભ્યાસમાં કરતા વિદ્યાર્થી ભાઈ બહેનોને માનવ જીવનમાં સરગવાનું મહત્વ શું છે તે સમજાવતા સરગવામાં રહેલા કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ, વિટામિન એસીની અને બી કોમ્પ્લેક્સ પુષ્કળ માત્રામાં જોવા મળે છે. એક અભ્યાસ મુજબ તેમાં દૂધની તુલનામાં 4 ગણું કેલ્શિયમ અને 2 ગણું પ્રોટીન જોવા મળે છે. સરગવાની સાલ, મૂર, ગુંદર, પાન, ફૂલ, સિંગ અને બીજ પણ ઔષધીય ગુણધરાવે છે. સરગવો એ આપણા જીવન માટે ખૂબ જ ઉપયોગી છે તેમ કહેતા તેઓએ વધુમાં, સરગવો ખાવાથી આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ પ્રબળ બને છે અને રોગો સામે લડી તે સક્ષમ બને છે. સરગવો આંખનું તેજ વધારે છે, હાડકાંને મજબૂત બનાવે છે, જાત જાતના બેક્ટેરિયલ અને વાયરલ ઇન્ફેક્શન સામે રક્ષણ આપે છે. એટલે જ તો સરગવાને ટ્રી ઓફ હેવન પણ કહેવામાં આવ્યું છે. તેમ કહી તેઓએ શાળાના વિદ્યાર્થીઓને એક એક સરગવો છોડ ભેટમાં આપી દરેક વિદ્યાર્થી છોડને તેમના ઘરના વાડામાં કે પછી ઘરની આસપાસ કોઈપણ જગ્યાએ તેને રોપી તેને ઉછેરી મોટો કરી તેના પાન અને સિંગનો ઉપયોગ કરવા જણાવી વિદ્યાર્થીઓને આજના સમયમાં વૃક્ષોપણ જરૂરી હોવાનું સમજાવી તેમના પરમ મિત્ર યશપાલસિંહ ગોવિંદસિંહ ઠાકોરના જન્મદિવસને યાદગાર બનાવ્યો હતો. આજે આ પ્રસંગે શાળાના શિક્ષક મિત્રો સહિત ગામના અગ્રણીઓ સુનિલભાઈ મહેન્દ્રભાઈ બારિયા, ગુલાબસિંહ મોતીસિંહ બારિયા તેમજ અમરસિંહ હસમુખભાઈ બારિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આજના પ્રસંગે શાળાના પટાંગણમાં શાળા પંચાયતના સરપંચ ધર્મેન્દ્રશ્રી કરણસિંહ બારિયા તેમજ શાળાની વિદ્યાર્થીની પ્રતિનિધિ હેમાંગીબેન અશોકભાઈ બારિયા સહિત વિદ્યાર્થીઓના હસ્તે વૃક્ષારોપણ કરાવાયું હતું અને વિદ્યાર્થીઓને છોડ ઉછેર માટે વ્યક્તિગત જવાબદારી સ્વીકારી છોડનું જતન કરવા અનુરોધ કર્યો હતો. મિત્રના જન્મદિવસને યાદગાર બનાવવા શાળાના શિક્ષક યોગેન્દ્રભાઈ પટેલના આ વૃક્ષારોપણને અભિગમને શાળાના વિદ્યાર્થીઓ પણ આવકારી પોતાની મરેલ છોડને ઉછેરવા માટેની જવાબદારી સ્વીકારી ખુશી વ્યક્ત કરી હતી. અલ્લા રખા પઠાણ, ZS TV છોટાઉદેપુર.